गुड मॉर्निंग વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી એની અંદર પાઠ 13 આપણે દક્ષિણ ભણી. મમ્મી ગુજરાતે દક્ષિણ ભણી એટલે કે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવી છે અહીંયા. તો કે અહીંયા આપણે સુરતની વાત કરી કે સુરતના લોકો કેવી રીતે રહે છે, કે સુરતીલાલા સહેલાણી વાડી ગાડી લારી માં તે આખી જિંદગી પૂરી કરી રાખે. તો પાના નંબર 19 ઉપર બીજો મુદ્દો જોઈએ આપણે. તો કે ચાલો ઉઠો ઉગતા સૂર્યને નમસ્કાર કરો. જો ઉગતા સૂર્યને નમસ્કાર કરવાથી આપણો દિવસ બહુ સારો જાય છે. અને વિદ્યાર્થી મિત્રો, હું તો તમને કહું છું કે ડેલી દરરોજ સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ અને સૂર્યનારાયણને તાંબાના લોટાની અંદર જળ ચડાવવાથી આપણું જીવન બહુ સારું થાય છે. આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું. અહીંયા તાપી નદીની વાત કરવામાં આવી છે. શહેર તો ઘણા જોયા અને જોઈશું, અને આવી રોનક તો હવે રહી નથી. જોઈ જોઈ જીવ બળે, ચાલો કતાર ગામને રસ્તે. કતાર ગામના રસ્તેની અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પર અડિયામણો છે. પછી વરાછા, આગળ કામરેજ, માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે છે. આગળ જોઈશું તો હરિપુરા, એની પાસે બારડોલી છે. એક હિન્દી કવિ કહે છે, તમે એ ભારતનું થર્મોપોલી છે. બારડોલી જે ભારતનું થર્મોપોલી ગણવામાં આવે છે. બસ અમે જાણતા છતાં કે સુરત રેલ પાટા ઉપર આવ્યું છે, તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું? રેલ પાટા ઉપર આવેલું છે તો શહેર માટે આટલું બધું શું કરવા લખ્યું હશે? ભાઈ લખ્યું, લખાઈ ગયું, એક ભાગેલા તૂટેલા ગામ માટે લખ્યું. એમાં આવડો બળાપો શા માટે? એક ભાગેલા તૂટેલા ગામ માટે લખ્યું છે, એમાં આટલો મોટો બળાપો એટલે કે આટલો મોટો ખોખારો શા માટે? અહીં નદીમાં 1612 અને 1616ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. જો કઈ જગ્યાએ? તો કે 1612 થી 1616 સુધી પહેલી શું કહે છે દરિયાઈ લડાઈ થઈ હતી. એમાં પરદેશીઓ જ લડી ગયા હતા. આપણે બારણે પારકી લડાઈ, આપણા જ બારણે પીછાની લડાઈ, ડચ, અંગ્રેજ, ફરાસિયા, વલંદા બધા જ લડ્યા હતા. અને અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો. ઉત્તરે વેડ ડભોલી અને સિંગણપોર જતા આવતા થાય બપોર એમ કહે છે. પણ આપણે ડભોલીનો ભૂત્યો ટેકરો તો ચડીશું જ. ભૂત્યો ટેકરો એટલે એક રીતનો મોટો પર્વત છે જેનું નામ છે ભૂત્યો ટેકરો. હા અરે અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન શું માનવું? પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન એ નામો તો ડગલે ને પગલે એકાદ કઈ જૂનું ખંડિયર આવ્યું. કુરુક્ષેત્રનું મેદાન પણ ત્યાં જોવા મળે છે. તો સાંભળવા મળવાના જ. પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે? આપણે માનવા ન માનવા માટેનો કોઈ નિસ્બત જોવા મળતું નથી. તાપી નદીનો વળાંક અહીં એવો છે કે જાણે નર્મદાની સાથે જ ભણવા જવા માંગે છે એમ. અહીંયા તાપી નદીનો નદીનો વળાંક જ એ રીતનો છે જાણે નર્મદાની સાથે જ એ ભણવા જતી હોય. પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકમાં જંગલોમાં તો જઈશું જ નહીં. ભય? હા ભય તો ખરો જ ને. પણ ચાલો તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાતપુડાની હાર દેખવા માટે ત્યાં સુધી જઈશું. સાતપુડા જોવા મળે છે, જાત જાતની વસ્તી હોય છે ત્યાં, જે જંગલ છે ત્યાં. નદી સંગમ, તળાવો અને જૂના બંધો ખંડિયેરે તો ખરા જ, અને હેડપ્પા વાન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે. ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુના ગામના નામોને છેડે પાડા આવ્યા કરશે. શું કહે છે કે સોનગઢની આજુબાજુના ગામને પાડા આવે. જો વરપાડા, અમલપાડા, પણ આપણે તો ગામ મોહિની જઈશું, રસ્તો બરાબર નથી તે થઈ રહેશે. પણ સામી નજરે સાતપુડાના હેડિયો જોવાની કેવી મજા આવશે. ચલો સાતપુડાના જંગલોની વાત કરે છે અહીંયા. પણ આપણે તો તોફાની નદી કિમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે. ક્યાં? અંકલેશ્વર. ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે. તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કાબરચિત્રા, માટીના ઢેફાળા, જ્વાળામુખીએ કરેલી અગ્નિની ઉલટીઓની નિશાનીઓ, સેકાઓ પહેલાની વાત, આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર. એવો કેવો આડો પડ્યો છે, મજા તો ઉપર જઈ આવશે ત્યારે આવશે. આ દેખાય ભીલ રાજાઓની મહોલાત. જો ભીલ રાજા જ્યાં
સાતપુડાના જંગલની અંદર ભીલ લોકો વધારે રહેતા હોય છે. એ જ ડુંગરા જરા અટપટો રસ્તો છે ડુંગરાનો, અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ જોવા મળે છે. જાળવીને ચાલજો આ બાંધ્યો દરવાજો, તો તે ઘણો જૂનો છે, કોણે બંધાવ્યો હશે કોણ જાણે, પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આત્મી ગયું હોય. હવે અહીં હવાખાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે કે એ ડુંગર ઉપર કંઈક હવાખાનું એટલે કે સહેલાણીઓ માટેનું ફરવાનું સ્થળ બનશે એવી સાંભળવામાં આવ્યું છે. આપણે જરા ઊંચે ચડીએ, રસ્તો બરાબર નથી, સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે. હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર અરિયાળો લાગે છે. માનવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટાડી ચડ્યા. વિદ્યાવાન કુંદી સાતપુડાની હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા છજમવાન લાગે છે. કદીએ કદીક ધોધે, કદીક વિશાળ પટે, કદીક હરિણફાળ ગૌરવ ભર્યા આ નર્મદા માતાને. નર્મદા માતાનો દરિયા કિનારો કેટલો છે તો જો સાંભળો, 950 કિલોમીટરનો કાંઠો, 950 એટલે 950 કિલોમીટરનો નર્મદાનો દરિયા કિલોમીટરનો કાંઠો છે. અમરકંટકથી અહીં સુધીમાં, અમરકંટકથી છે રાજપીપળાના ત્યાં સુધીમાં જોવા મળે છે. તમે અમારે માટે શું શું નથી લાવ્યા, રમ્ય છો, ભવ્ય છો, સુહામણા છો, આહલાદક છો, સંતોના શિર છત્ર છો, સાંવેદના ઉચ્ચારતા શ્લોકોથી અલંકારાયેલા છો, મહાસતી અનસુયાના પરમ સખીજન છો, પ્રાતસ્મરણીય છો, એટલે જ રાતવાસો અહીં કરીશું. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે ત્યારે, અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ, આપણે પહાડ ઉપર જઈએ છીએ, પણ નીચે તો તેલના ઝરણા છે. હવે તો એને કાઢવાની ધરતીના મો પણ બનાવાયા છે. ગુપ્ત ગંગા એમ આ લુપ્ત તેલધારા ફિલસૂફો કહે છે કે મને તેલધારાવત રાખવું બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આની અંદર દક્ષિણ બાજુનું જે ગુજરાત છે એની અંદર સાતપુડાનું જે જંગલ છે બરાબર, સુરત છે વગેરે વગેરેનું અહીંયા આપણને નિરૂપણ કરવામાં આવ્યું છે, અને એની સંસ્કૃતિનું પણ અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીશું. આગળના વિડીયોની અંદર આપણે એનું સ્વાધ્યાય જોઈશું.